વલસાડ નગરપાલિકાના નવા પ્રમુખ પદની વરણી આગામી તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સોમવારના વલસાડ પાલિકા સભાગૃહ ખાતે યોજાનાર છે, જેના માત્ર ગણતરીના કલાકો બાકી છે. તે પહેલા પાલિકા વલસાડ પ્રમુખ પર વલસાડની જનતાના બહુચર્ચિત સવાલ કે શું વલસાડ નગરપાલિકાના અગાઉના મહિલા પ્રમુખ સોનલ સોલંકીના હાથ નીચે તમામ કમાન છે, શું સોનલ સોલંકીની સરકાર વલસાડ પાલિકા પર પોતાની કમાન સંભાળશે? સોનલ સોલંકી કારોબારી ચેરમેન તરીકે પોતાનો નામનો સિક્કો મારી પ્રમુખ આવનાર પ્રમુખ સાથે હાથ મિલાવી વલસાડ પાલિકા પર રાજ કરશે? હાલ જે બે પ્રમુખના નામો બહુ ચર્ચિત છે, જેમાં પ્રથમ ઉજેશ પટેલ અને પંકજ આહિર, જે બંનેમાંથી સોનલ સોલંકીને માત્ર આહિર સમાજના યુવાન અને શાંત સ્વભાવના એવા પંકજ આહિરને પ્રમુખ પદ મળે તે માટે પ્રમુખની હરીફાઈમાંથી ઉજેશ પટેલને પાડવાનું કાવતરું કરી રહ્યા હોય તેવી લોકોમાં ચર્ચા ઉઠી રહી છે. કારણ કે ઉજેશ પટેલની વાત કરીએ તો હાલના જ સમયમાં ધારાસભ્યની ચૂંટણીમાં ઉજેશ પટેલે અપક્ષમાં પોતાની દાવેદારી નોંધાવી હતી, જે સમયે હાલના ધારાસભ્ય ભરત પટેલે ઉજેશ પટેલને તેમના સમર્થનમાં તૈયાર કરી તેમને ધારાસભ્યની ચૂંટણીમાં બેસાડી દીધા હતા. અને એ જ વાત હાલ વલસાડની જનતાના કાનોમાં ગુંજી રહી છે કે ઉજેશ પટેલને પાલિકા ચૂંટણીમાં જીતાડી પ્રમુખ પદ તરીકે લોલીપોપ આપી તેને બેસાડી પાર્ટીના કામ લેવા, પરંતુ ઉજેશ પટેલ પ્રમુખ ન બને અને પાલિકા માજી પ્રમુખ સોનલ સોલંકી તેમના શાસક કાળ દરમિયાન પાલિકા કારોબારી ચેરમેન રહી ચૂકેલા પંકજ આહિર પદની રેસમાં પોતાના રબર સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લેવાય અને આવનાર 5 વર્ષ સુધી બેન સોલંકી કહે તેટલું જ કામ કરાય તેવી હટ લગાવી પ્રમુખ પદે પંકજ આહિર બેસે તેવી બેનની ઈચ્છા છે. અને બેન પોતે પાલિકામાં આવનાર 5 વર્ષ સુધી કારોબારી ચેરમેન પદ મેળવે અને ઉપપ્રમુખ તરીકે ઉજેશ પટેલને રાખી, જેથી ઉજેશ પટેલ કોઈ હોબાળો ન કરે તેવી લોકચર્ચા હાલ વલસાડમાં જોવા મળી રહી છે. ત્યારે સત્યડે.com મુજબ હાલ પ્રમુખ જે કોઈ પણ બને, પણ આ વખતની સરકાર ઇન્દુ સરકારની જેમ સોનલ સરકાર બનશે તેવા કોઈ શંકાને સ્થાન નથી. રિપોર્ટર સુભાષ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, સત્યડે.com વલસાડ. સમાચારો માટે સત્યડે.com ને YouTube પર સબસ્ક્રાઇબ કરો.